જો આપ ભારતીય નાગરિક છો અને 1 જાન્યુઆરી 2019 ના રોજ આપની ઉંમર 18 વર્ષ થઈ ચૂકી છે તો આપ મતદાર યાદીમાં નામ નોંધાવી શકો છો. આ માટે આપને ક્યાંય જવાની જરૂર નથી, માત્ર આપના ફોન કે કમ્પ્યુટરમાં નેશનલ વોટર સર્વિસ પોર્ટલની વેબસાઇટ ખોલો. જો આપ પહેલી વખત રજીસ્ટર કરી રહ્યા છો તો તમારે ફોર્મ 6 સબમિટ કરવાનું રહેશે. ફોર્મની સાથે માત્ર 3 ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે: કલર ફોટોગ્રાફ, તમારા ઉંમર સંદર્ભે કોઈ પુરાવો જેમ કે 10માની માર્કશીટ, અને રહેણાંકનો પુરાવો જેમ કે ફોન, લાઇટ બિલ, રેશન કાર્ડ છે, પાસપોર્ટ કે લાયસન્સ વગેરે. ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર આ ફોર્મને ડાઉનલોડ કરશે અને બૂથ સ્તરના અધિકારીને વેરિફિકેશન માટે મોકલશે. આપના ઘરના સરનામે પત્ર મોકલીને અથવા SMS મારફતે રજિસ્ટ્રેશન અંગે જાણ કરવામાં આવે છે. અગાઉ મતદાર યાદીમાં આપનું નામ હતું એટલે હશે જ એવું માનવું ભૂલ ભરેલું છે. ચૂંટણી પંચ સમયાંતરે આ યાદીને અપડેટ કરતું રહે છે એટલે ભૂલમાં આપનું નામ બાકાત થઈ ગયું હોય તેવી પણ શક્યતા રહે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી પંચ નેશનલ વોટર સર્વિસ પોર્ટલ વેબસાઇટ પર અપડેટેડ યાદી મૂકે છે, તો ત્યાં આપ આપનું નામ તપાસી શકો છો. જો મતદાર યાદીમાં આપનું નામ ન હોય તો ફોર્મ નંબર 6 ભરીને અગર સબમિટ કરી દેશો તો પણ નામ અપડેટ થઈ જશે. જરૂરી માહિતી ભરીને કે વોટર આઈડી નંબર દાખલ કરીને આપ ખરાઈ કરી શકો છો. જો આપનું નામ નોંધાયેલું હોય પરંતુ નામ કે સરનામામાં કોઈ ફેરફારો કરવાના હોય તો આપ ફોર્મ નંબર 8 ભરી શકો છો. જો ઘર શિફ્ટ કર્યું હોય તો નામ ટ્રાન્સફર કરાવવા માટે પણ સાઇટ ઉપર ઉપલબ્ધ ફોર્મ 6 ભરી શકો છો. જો આપનું વોટર આઈડી ખોવાઈ ગયું હોય તો નવા આવેદન માટે પોલીસ ફરિયાદ સાથે ₹25 ફીસ ઇલેક્શન રજિસ્ટ્રાર ઓફિસમાં તમે જમા કરાવી શકો છો. જો આપને લાગતું હોય કે આ ચોક્કસ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોવું જોઈએ તો ફોર્મ નંબર 7 ભરો. અને સૌથી મહત્વપૂર્ણ બાબત, મતદાન કરો.